જય હિન્દ જી એમ માં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ બે હજાર ત્રેવીસ જોઈશું જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે એ પણ આપણે ફોટા સાથે જોઈશું જેથી તમને સરળતાથી યાદ રહી જાય જુનિયર ક્લાર્ક અને તલાટી માટે આ વિડીયો સ્પેશિયલ રહેશે એ સિવાય હાલમાં જ જે આવનાર પરીક્ષાઓ છે તેના માટે પણ ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેશે જેમાં આ બધા પ્રશ્નો સિવાય ઘણા બધા પ્રશ્નોની આપણે ડિસ્કસ કરીશું જોઈએ ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે આપ સૌ જાણો છો ફોટો પણ આપેલો છે શું જવાબ આવશે ઓપ્શન એ ભૂપેન્દ્ર પટેલ હવે સાથે સાથે તમારે જવાબ પણ આપતો જવાનો છે આખો જવાબ નહીં લખો તો તમારે એક કરી અને એ આ રીતે પણ તમે જવાબ આપી શકો છો કમેન્ટ બોક્સમાં જવાબ આપતા રહેજો જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો વર્તમાન રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ઓપ્શન બી આચાર્ય દેવવ્રત ફોટોમાં તમે જોઈ શકો ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ બન્યા છે જવાબ આવશે ડોક્ટર હસમુખ અઢિયા કોણ બન્યા છે ડોક્ટર હસમુખ અઢિયા સીએમના મુખ્ય સલાહકાર ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર કોણ બન્યા છે જો પહેલાં શું હતા મુખ્ય સલાહકાર હતા મુખ્ય સલાહકાર પૂછે તો તમારે નામ યાદ રાખવાનું છે ડૉક્ટર હસમુખ અઢિયા ખાલી સલાહકાર પૂછે તો શું કરશું જવાબ આવશે એસ એસ રાઠોર ઓપ્શન બી એસ એસ રાઠોર ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હાલમાં જ નવા પ્રમુખ બનેલા છે નામ છે ધનરાજ પરિમલ નથવાણી ધનરાજ પરિમલ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નવા પ્રમુખ હાલમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યા છે સાબરમતી આશ્રમ ટ્રસ્ટ સાબરમતી આશ્રમ ક્યાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે તો એના નવા અધ્યક્ષ કોણ બન્યા છે કાર્તિકેય સારાભાઈ ઓપ્શન સી કાર્તિકેય સારાભાઈ ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો હાલમાં જ નવી નિમણૂક થયેલી છે વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ છે શંકર ચૌધરી કોણ છે શંકર ચૌધરી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની નિમણૂક છે તે કરવામાં આવી છે એટલે કે ચૂંટાયેલા છે ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે તો ઉપાધ્યક્ષ વિશે પણ વાત કરી લઈએ આ ઉપાધ્યક્ષ છે અને નામ છે જેઠાભાઈ ભરવાડ વિધાનસભા વિધાનસભામાં એકસો બ્યાસી સીટો છે કેટલી છે એકસો બ્યાસી સીટ આવેલી છે હાલમાં જે ચૂંટણી ગઈ તેના વિશે સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે પણ મોસ્ટ આઈએમપી છે કેમ કે એમાંથી પણ પ્રશ્નો તમને જોવા મળશે તો એ વિડીયો જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને અધ્યક્ષ શંકર ચૌધરી યાદ રાખજો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે તો વિપક્ષના નેતા કોણ બન્યા છે અમિત ચાવડા ઓપ્શન બી અમિત ચાવડા વિપક્ષના નેતા ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે તો મહેસૂલ મંત્રી કોણ છે યાદ રાખજો ભૂપેન્દ્રભાઈ પટેલ આને અલગથી પ્રશ્ન એમ લેવામાં આવ્યો છે કેમ કે તમને ખ્યાલ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ તો મુખ્યમંત્રી છે એટલે એ ઓપ્શન તમે કાઢી નાખો એ સિવાય એક બે ને ત્રણમાં તમે જુઓ કે આમાંથી કયો ઓપ્શન સાચો હશે પણ યાદ રાખજો મહેસૂલ મંત્રી પૂછે તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે ગુજરાતના શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડીડોર શું નામ છે કુબેરભાઈ ડીડોર ફોટો પણ જોઈ લો યાદ રાખજો ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી છે ગુજરાતના નાણાં મંત્રી કોણ છે ગુજરાતના નવા નાણાં મંત્રી બનેલા છે કનુભાઈ દેસાઈ ઓપ્શન બી કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી હાલમાં જ હમણાં બજેટ રજૂ કરશે એટલે ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન રહેશે ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે ગુજરાતના આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ ઓપ્શન એ ઋષિકેશ પટેલ ગુજરાતના આરોગ્ય મંત્રી ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી બન્યા છે કુબેરભાઈ ડિંડોર કુબેરભાઈ ડિંડોર ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ બન્યા છે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી બન્યા છે ભાનુબેન બાબરિયા ઓપ્શન એ ભાનુબેન બાબરિયા તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી તો એ છે મુકેશભાઈ પટેલ ઓપ્શન એ મુકેશભાઈ પટેલ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ છે ભાનુબેન બાબરિયા ઓપ્શન એ ભાનુબેન બાબરિયા ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી કોણ છે ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી છે રાઘવજી પટેલ ઓપ્શન સી રાઘવજી પટેલ ગુજરાતના સહકાર નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી કોણ છે ગુજરાતના સહકાર નાગરિક ઉડ્ડયનના રાજ્ય રાજ્યમંત્રી જવાબ આવશે જગદીશ પંચાલ ઓપ્શન બી જગદીશ પંચાલ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી કોણ છે આપ સૌ જાણતા હશો કોણ છે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી અહીં ફોટોમાં પણ તમે જોઈ શકો આ છે હર્ષ સંઘવી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક જવાબ આવશે બાલકૃષ્ણ શુક્લા ઓપ્શન એ બાલકૃષ્ણ શુક્લા गुजरात राज्यના મુખ્ય સચિવ કોણ છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે પંકજ કુમાર છે ઓપ્શન સી પંકજ કુમાર આલમા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર આગત્યનો પ્રશ્ન રહેશે મોસ્ટ આઈએમપી યાદ રાખી લેજો સંજય પ્રસાદ ઓપ્શન એ સંજય પ્રસાદ ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર છે હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે જો પહેલો પ્રશ્ન શું હતો ચૂંટણી કમિશનર ચૂંટણી કમિશનર પૂછે તો સંજય પ્રસાદ યાદ રાખવું પણ જો તમને ચૂંટણી અધિકારી પૂછે તો તમારે યાદ રાખવાનું થશે પી ભારતી ઓપ્શન એ પી ભારતી વર્તમાનમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી છે પી ભારતી ગુજરાત સીએમઓના નવા સેક્રેટરી કોણ બન્યા છે ગુજરાત સીએમઓના નવા સેક્રેટરી છે કોણ છે અવંતિકા સિંહ ઓપ્શન સી અવંતિકા સિંહ તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે ગુજરાતના એડવોકેટ જનરલ છે કમલ ત્રિવેદી ઓપ્શન એ કમલ ત્રિવેદી ગુજરાતના એડવોકેટ જનરલ ગુજરાત રાજ્યના ડીજીપી કોણ છે ડાયરેક્ટર ઓફ જનરલ પોલીસ ડીજીપી કોણ છે આશિષ ભાટિયા ઓપ્શન સી આ છે આશિષ ભાટિયા ડીજીપી ઓફ ગુજરાત ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે મુખ્ય માહિતી કમિશનર કોણ છે અમૃતલાલ પટેલ ઓપ્શન બી અમૃતલાલ પટેલ અહીં તમે જોઈ શકો ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ कौन है प्रकाश शाह ऑप्शन ए प्रकाश शाह गुजरात ना मानव अधिकार आयोग अध्यक्ष कोण है मानव अधिकार आयोग अध्यक्ष कोण है कुमार त्रिपाठी ऑप्शन ए कुमार त्रिपाठी गुजरात जाहिर सेवा आयोग ना अध्यक्ष कौन है તો જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે નલિન ઉપાધ્યાય ઓપ્શન એ નલિન ઉપાધ્યાય તમે અહીં ફોટોમાં જોઈ શકો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીનું પૂરું નામ છે એ પણ પૂછાય છે યુપીએસસીનું પણ પૂછાય છે યાદ રાખી લેજો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી ગુજરાત ગુણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે गुजरात गौण सेवा पसंदगी मंडल अध्यक्ष है ए के राकेश ऑप्शन ए ए के राकेश गुजरात ना कुलपति को ना कुलपति है हिमांशु पंड्या ऑप्शन सी हिमांशु पंड्या गुजरात विद्यापीठना कुलपति कौन छे तो गुजरात विद्यापीठ कुलपति अपना રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઓપ્શન સી આચાર્ય દેવવ્રત જે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી હતી ઓગણીસોને વીસમાં અને ગુજરાત વિદ્યાપીઠ છે તે અમદાવાદમાં આવેલી છે હાલ આ મુદ્દો થોડો ચર્ચાનો છે એટલે ખાસ યાદ રાખી લેજો કેમ કે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્યાં ઘણો બધો કચરો હતો જે બધો પોતે પણ સાફ કરેલો અને બીજા પાસે પણ સાફ કરાવેલો ગુજરાત વિદ્યાપીઠમાં તો કરંટ ટોપિક છે યાદ રાખજો ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ કોણ છે ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ કોણ છે ભાગ્યેશ જા છે કોણ છે ભાગ્યેશ જા ઓપ્શન એ સાચો પડશે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે જગદીશ ઠાકોર ઓપ્શન એ જગદીશ ઠાકોર ચૂંટણી છે તે હારી ગયા ગઈ વિધાનસભાની ચૂંટણી છતાં પણ તેઓને હજુ સુધી રાખેલા છે જગદીશ ઠાકોર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે તો એ છે સી આર પાટીલ ઓપ્શન એ સી આર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ કોણ છે જેમણે હાલમાં રાજીનામું આપ્યું તો તે હતા પી કે જાની એડિશનલ એડવોકેટ જનરલ હતા જેમણે હાલમાં રાજીનામું આપી દીધું છે ગુજરાતના લોકાયુક્ત કોણ છે તો ગુજરાતના વર્તમાન લોકાયુક્ત કોણ છે રાજેશ શુક્લા છે ઓપ્શન બી રાજેશ શુક્લા ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ શું જવાબ આવશે ભરત ગરીવાલા છે ઓપ્શન બી ભરત ગરીવાલા ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર છે સંગીતા સિંહ ઓપ્શન બી સંગીતા સિંહ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછાઈ શકે તેવો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ માટે તમારે મારું નામ યાદ રાખવું પડશે અરવિંદ કુમાર અરવિંદ કુમાર છે તે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે અમૂલ ડેરીના અસ્થાયી એમડી કોણ છે તો અસ્થાયી એમડી મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યું છે જયન મહેતા બન્યા છે ઓપ્શન સી સોઢી સાહેબ આના અધ્યક્ષતા એમડી હતા અમૂલ ડેરીના જેમણે હાલમાં રાજીનામું આપ્યું ત્યારબાદ અસ્થાયી એમડી છે તે જયન મહેતાને બનાવવામાં આવેલા છે અમૂલનું પૂરું નામ શું થશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એ સિવાય એનડીડીબીનું વડુ મથક છે તે પણ ત્યાં આણંદમાં જ આવેલું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કોણ બન્યા છે ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કોણ બન્યા છે કે કૈલાસનાથન બન્યા છે ઓપ્શન એ કે કૈલાસનાથન અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો છો હાલમાં જીએસઈ બીના અધ્યક્ષ કોણ બન્યા છે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના અધ્યક્ષ તો જવાબ આવશે એ જે શાહ ઓપ્શન બી એ જે શાહ જીએસબીના અધ્યક્ષ બન્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે નીતિન પેથાણી ઓપ્શન બી નિતિન પેથાણી જીટીયુ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે તો જીટીયુના વાઇસ ચાન્સેલર બન્યા છે નવીન શેઠ ઓપ્શન સી નવીન શેઠ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે જો યાદ ન હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો પ્રશ્ન નંબર એક ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે પ્રશ્ન નંબર બે ગુજરાત રાજ્યના નવા નાણાં મંત્રી કોણ બન્યા છે આ પણ અગત્યનો છે કેમ કે હાલમાં જ બજેટ આવવાનું છે જીપીએસસીના નવા અધ્યક્ષ કોણ છે ત્યારબાદ ગુજરાતના વર્તમાન લોકાયુક્ત કોણ છે અને પાંચ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે પાંચે પાંચ પ્રશ્નોના જવાબ તમારા ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો